વંશીપુરના રાજા બરોબર શિકાર કરવા માટે જંગલમાં ગયેલા. ત્યાં જંગલમાં હરણાની પાછળ પોતાના ઘોડા દોડાવે એટલે એક હરણું જઈ અને આમ ઝાડીમાં જતું રહ્યું એટલે રાજા એની પાછળ જાય છે અને નીલકંઠ પ્રભુ એક વૃક્ષ નીચે ધ્યાનસ્થ આમ આંખો ખોલીને પ્રભુ ધ્યાન કરતા હતા અને રાજાએ પોતાનું તીર લઈ અને આમ હરણાની પાછળ ચાલતા ચાલતા જાય અને દૂરથી એક નાના એવા જગ્યામાંથી નીલકંઠ પ્રભુના નેત્ર ખાલી દેખાય, એક જ નેત્ર દેખાય પાંદડાની વચ્ચેથી. અને રાજાને એમ થયું કે આ કોણ છે? હરણાની આંખ છે. એટલે એને થયું કે તીર મારી દઉં, પણ હૃદયે ના પાડી કે આજે હરણ નથી પણ આજે તારી કલ્યાણની દોરી ન્યા છે. એટલે હરણને જાણી અને રાજાને થયું કે ઉતાવળ કરવા જેવી નથી, અંદરથી આત્મા ના પાડે છે એટલે બાણ છોડવું નથી. કારણ કે ખબર હતી કે દશરથ રાજાએ અજાણતામાં બાણ છોડી દીધું અને કોનું મૃત્યુ થયું હતું? શ્રવણનું. માટે અજાણતામાં બાણ નથી છોડવું, પહેલાં તપાસ કરવા દે હરણ જ છે ને. એમ કરીને ધીરે 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 વંશીપુરના રાજા ત્યાં જઈને જોવે તો વરણીને જોયા અને એના હાથમાંથી તીર છૂટી ગયા. એને થયું કે ઓહો, જો અજાણતામાં બાણ મરાઈ જાત તો મોટું અનર્થ થઈ જાત. આ તો કેવા ઐશ્વર્યવાન વિશાળ ભાલ કેવા બાલા જોગી છે, હમણાં આગળ મૃત્યુ થઈ જાત, હે મારા હાથે પાપ થઈ જાત. જય નમસ્કાર કર્યા અને નીલકંઠ પ્રભુને કહ્યું આપ મારા શહેરમાં પધારો. નીલકંઠ પ્રભુએ ભાવ જોઈ અને રાજાએ નીલકંઠ પ્રભુને હાથ પકડીને ઊભા કરી અને પ્રભુને પોતે વંશીપુરના રાજ્યમાં લાવે છે. અને રાજાએ અગાઉ માણસો સાથે વાત કરી દીધી કે જાઓ આખા ગામમાં વાત કરી દો કે તૈયારી થાય અને હું સાક્ષાત ભગવાનને લઈને પધારું છું. અને આખા શહેરમાં એવી સરસ તૈયારી થઈ, આવો આપણે પણ ધીમે ધીમે વરણી આવો, ગામમાં તૈયારી થાય છે. આ બાજુ રાણી અને કુરીઓ પણ સરસ મજાના થાળ ભરી અને ભગવાનને વધાવવા માટે જાય છે. રાજા વરણીને લઈને પાદરમાં આવ્યા છે. ઓ આવ્યા સુંદરે વરશેરીએ પૂજન કરે છે જો રાજાના. ચાલો જીવન જોવા, જીવન જોવા પગે લાગે લે કોમળે ચરણે ના કાકરા કૂચશે જોવા કે ચાલો જીવન જોવા હો જી.
જોઈને રાણીના હૃદયમાં તો એટલો આનંદ વ્યાપ્યો, કારણ કે રાણીબાને બે કુંવરી હતા પણ દીકરા નહોતા. એને એમ થયું કે આજે તો સાક્ષાત ભગવાન મારા દીકરા થઈને આવ્યા હોય, ખબર નહીં પૂર્વની શું આની સાથે મારે લાગણી હશે કે આમ એટલા ટૂંક સમયમાં જોતા આવે તો મને આની ઉપર એટલું હેત થયું. રાજાને કહે, જો આપણે હવે આ વર્ણીને જવા નથી દેવા હો, આજે આ વર્ણીને આપણે રાજ્યમાં જ રાખવાના છે, હું તો જવા જ નહીં દઉં, મારે તો વર્ણીને અહીંયા જ રાખવા છે. રાજા હસવા માંડ્યા. રાજા પણ વિચારે કે હા, એ હું એમ માનું છું કે ભગવાનની કૃપાથી ન જ આપણને અહીંયા આવા સરસ મજાના દીકરા જેવા એ આ વર્ણી આપણા ઘરે આવ્યા છે. આમ કરી અને રાજા રાણીના હૃદયમાં એટલો આનંદ થયો છે. પોતાની બંને કુંવરીઓ એને વાત કરી દીધી, જો તમારે બંનેને આની સેવામાં રહેવાનું છે અને કાંઈ સેવામાં ખોટ આવવી જોઈએ નહીં. સવારે જગતા પથારી તૈયાર, સાંજે સુવા ટાળે પથારી તૈયાર, એ બપોરે ભોજન તૈયાર રાખવાનું, એને સાંજે સંધ્યા વંદન કરે તો એ વસ્તુ તૈયાર રાખવાની, તુલસી પુષ્પ ભોજન કંઈ ખામી આવવી જોઈએ નહીં. અને અહીંથી આ વર્ણીને આપણે જવા નથી દેવાના, હવે તો આપણે હૈડાના હાર અને આપણે દીકરા કરીને રાખવાના છે. એટલો રાણીબાએ તો સંકલ્પને પાક્કો કરી લીધો હો. નીલકંઠ પ્રભુ મંદ મંદ હસવા માંડ્યા, કોટ તો બહુ હારા કરો છો. આમ કરી રાણીબાને તો હરખનો પાર નથી અને રાજા રાણી નીલકંઠ પ્રભુને સરસ ઉતારા આપી અને બંને વર્ણીને પગે લાગી અને પોતાના રાજ્યમાં જાય છે. અને રાણી બે કુંવરીઓને પ્રાર્થના કરી અને રાજા રાણી કુંવરીઓ બધા જાય છે. અને નીલકંઠ પ્રભુ મનોમન વિચાર કરે છે કે આમાંથી હવે મારે કેમ રસ્તો કાઢવો. અને વાલાબેનો બે કુંવરીઓએ પણ જ્યારે નીલકંઠ પ્રભુને જોયા ને એને બહુ હેત થઈ ગયું હો. અને જેમ માતાએ રાજમાતાએ જેવું કીધું ને એવી જ બંને બહેનો આ નીલકંઠ પ્રભુની સેવા કરતા. તુલસી તૈયાર હોય, પુષ્પ તૈયાર હોય, પથારી તૈયાર હોય અને નીલકંઠ પ્રભુને કુંવરી સાથે બહુ આમ રમત ગમત કરે, બગીચામાં જાય. અને ધીરે ધીરે અઠવાડિયું ગયું, રાજા રાણીનો ખૂબ હેત ભાવ હતો. પાછળ જઈને ફોટા પડજો. નીલકંઠ વર્ણીન બગીચામાં લઈ જાઓ, રાજા રાણી કુંવરી બધા જાઓ તમે ઘડી. અમારું આખું રાજ્ય તમારા દર્શન કરશે. રાજાએ વાત કરી કે જો આમ આપણે અહીંયા રાખીશું ને તો એ જતા રહેશે, એટલે એમ કરીએ કે અમથા આપણે કુંવરીઓને પરણાવવાની છે ને, તો આ કુંવરીને છે ને બે કુંવરીને વરણી સાથે પરણાવી દઈએ, એટલે ઘર જમાઈને દીકરા વળી પછી દીકરીઓને ક્યાંક બીજે મોકલવી ને દીકરાને રાખવાને, એના કરતાં આપણે જ દીકરીઓને પરણાવી દઈએ. આવું બધી વાત થતી હતી ને, પણ વાલાબેનો તનકી જાણે મનકી જાણે જાણે જીતકી ચોરી, ઉસકે આગે ક્યાં છુપાવું જીનકે હાથ મેં જીવન દોરી. પ્રભુને તો કંઈક મંગલ ફેરાની વાતો ચાલે છે, હવે જો જાજુ અહીંયા રોકાઈશ તો બંધન થશે એમ કહી. અને નીલકંઠ પ્રભુએ થયું કે આમનામ બંધન નથી તોડવા, આમનામ જતો રહીશ તો રડશે. એટલે બંને કુંવરીઓ સાંજે પથારી કરવા માટે આવે છે, પાણીનો લોટો મૂક્યો ને ત્યારે બંને કુંવરીને બેસાડ્યા અને એણે નીલકંઠ પ્રભુએ બંને કુંવરીઓને જગત નાસવંદ છે, આ દેહ નાસવંદ છે, દેહ છે એ ઉપરથી ચામડાનું મઢેલું છે, અંદર લોહી માંસ પરુ હાડકા જ છે, અંદર બેઠેલો શુદ્ધ આત્મા એ તો પરમાત્મા માટે જન્મો છે, આ છેલ્લો જન્મ કરવાનો છે, ભગવાનમાં પ્રીતિ કરી લેવાય, આ લોહી માંસને શું બચકા ભરવા, આ તો ખાલી ખોખું છે. એટલી વૈરાગ્યને રોજ પ્રભુ વાતો કરવા લાગ્યા. અને બંને કુંવરીઓ કોમળ હૃદય નિખાલસ જીવન અને આ બધી વાતો પોતે હૃદયમાં ઉતારે અને સાંજે જઈને માને વાત કરે કે માં, પ્રભુએ તો આજે આવી વાત કરી, બ્રહ્મચારીએ આજે આવી વાતો કરી. 5 દિવસ સુધી સત્સંગ કરાવ્યો નીલકંઠ પ્રભુએ અને પછી રાત્રિએ કોઈને ખબર નહોતી એમ નીલકંઠ પ્રભુ જતા રહ્યા. સવારે કુંવરીઓ તુલસી પુષ્પ પાણી લઈને આવે છે, પથારી ખાલી જોઈ દોડતા દોડતા મા પાસે ગયા. માતા માતા નીલકંઠ પ્રભુ તો છે નહીં. ત્યારે
રાજાને કીધું કે તમે અત્યારે ને અત્યારે જાઓ, બધે ઘોડા દોડાવો. આજુબાજુ ઘોડા દોડાવીને ગોઈતા, પણ વાલાબેનો આ તો જેમ બાણમાંથી તીર છૂટે ને એમ પ્રભુ એ ક્યાંને ક્યાં નીકળી ગયા હતા. રાજા ફરીથી રાજ્યમાં આવી અને વાત કરે છે કે નીલકંઠ ક્યાંય ન મળ્યા, ત્યારે બંને કુરીઓ કહે છે માતા એ મળશે નહીં. અમને એક રાતે વાતો કરતા હતા કે હું ક્યાંય બંધાવા નથી આવ્યો, હું તો બધાને બંધનમાંથી મુક્ત કરવા આવ્યો છું. હું કોઈને માયામાં જોડવા નથી આવ્યો, હું તો માયામાં ખચબચતા જીવ છે ને એને કાંડું પકડી બહાર કાઢી અને અક્ષરધામ પમાડવા માટે આવ્યો છું. હુંય માયામાં નહીં પડું અને મારા યોગમાં જે આવશે ને એને પણ હું માયામાં બંધાવા નહીં દઉં. એટલે જો ને આ બધા કાંડા પકડીને માયામાં જ કાઢ લીધા, જો કે હુંય નહીં પડું અને મારી હારે સંબંધ કરશે એને હું માયા અડવા દઈશ નહીં.